સરકારી નોકરી જેવી પણ આમ પડી છે આમાં ભૂવા થવા. હું જે હાલો છે મને હાલવા દો, કારણ કે કાલે જુવાન દીકરો ખોયો એવું ફરીથી નખો. બે નિશાન મૂક્યા છે ભાઈ, ત્રણ હુકમ આપો તમે. તમારા માતાજીને યાદ કરો, દાદાને યાદ કરો. નિશાન પકડેલો એટલે હું એમને કહી દઉં. બોલો ભાઈ, કરો યાદ. હાલો હજુ એક રહ્યું ભાઈ, બોલો. હવે હું પૂછું, પણ તમારા માતાજીનો અવસર પ્રસંગ હોય તો કરાય દાણા ભુવન પડ્યા લઈ, પણ હજુ હું લાયસન્સ તો નહીં આપું. આ બધી કાચી પરીક્ષા આવ્યું છે, તેથી મને એવું થાય છે. તેથી તમે પંચના જેમ પાંચ જણા નિશાન મૂક્યા હો અને એ બતાવી દે, તેથી એ હું બાકી કામ કરીએ કે સેવા પૂજા કરવાની છે માતાજી, ભુવામ જો ભાગ પાડવા છે મઠમાં તો કાલે આ ભાઈપા ભુવા થઈ જાય, કુટુંબને બીવડાવશે તો મારી પાસે આવશો. આ તો બધું ઊંધું પડ્યું. પણ તમે વેદ ખોલીને વાત કરાય ભાઈ, એમના દાણા આપે તમે રહ્યા, તમારે એવું કહેવાનું ભાઈ માતા અમારે આ કામ કરવું હોય, તું અમારે રાજી હોય સારો બળ આપ મને વધાવો આપ બેન આપે. વાત એમ પેટમાં કંઈક રાખો તો થોડી માતા આપે, એ થોડા પાકું લાયસન્સ છે એમની પાસે. બોલો હવે સાચું જ બોલું છું, તમે તમને ના મજા આવતી તમને બીજા કોઈ ભુવાન લાઈન બને. તમને જે બોલ્યો એ તો કરી આલ્યો, જુવાન જુવાન જતા રહ્યા બતાવો. મેં બે વરા મરવા દીધા કોઈને, તો બીજું શું જોયે તમારે? ફરીથી આવો તો અમારે 2 કિલો પેંડા લેતા હોય.
જવાબ આપું, તમને માર્ગદર્શન આપું, પણ દુનિયા કરે એવું મારા રોકેલો માણસ ના કરવો જોઈએ. હું એના આધાર કાર્ડ આપું છું. કાલે આ ભાઈ ભૂવા થઈ જાય, તમને કુટુંબ ને બીવડાવશે તો બને જ તે, બને નહીં બને જ તે. હવે તો આ નિશાન પાડે, આટલા તમારા માટે પાડે એટલે ભૂવો. આમાં શું હોય? પણ હું એટલે એમને એટલું પાકું કરાવડાવું, ભલે બીજા બે વરા થઈ છે, પણ દુનિયાના છેડે જાઓ તો કોક આપણી સોટલી ના કાપે જવું. હું આ એ તૈયાર કરું છું કે એમને આજે ઉગવું જોઈએ, આજે માટેથી જવાબ આપવા પડે. મારા પેપરમાં જોઈ તો તેમ 90% લાવ.